જાહેરમાં અગન પિછોડી ઓઢી આપઘાત કરવામાં આવ્યો છે નિવૃત્ત હતા હેતલ ભોજાણી બેન્સના ગ્રેજ્યુએશનના સર્ટી આવવા વિલંબ થતા ડિપ્રેશનમાં પણ હતા ડિપ્રેશનમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે હાલમાં આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે રાજકોટમાં એક યુવતીએ જાહેરમાં અગ્નિસ્નાન કરી લીધું છે અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે આજ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ઋષિકેશ સોસાયટી છે ત્યાં ચોકમાં ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ જે છે યુવતીએ એ અહીંયા ચોકમાં જ અગ્નિસ્નાન કરી લીધું હતું અને જે છે તેમનું મૃત્યુ નીપજ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે બનાવ સામે આવતા જ ચકચાર પણ મચી ગયો છે આ જે પુત્રી મા નિવૃત્ત મામલતદારની પુત્રી હોવાનું અત્યારે સામે આવ્યું છે અને તેમના એમબીબીએસના જે ડોક્યુમેન્ટ છે તેમને લઈને તે છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં હતી ત્યારે હવે વાત કરવામાં આવે તો જે છે જે તેમને અગ્નિસ્નાન કરી લેતા જે છે તેમના મૃત્યુથી તેમના પરિવારમાં પણ એક ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ જાહેરમાં એક યુવતીએ જે છે અગ્નિસ્નાન કરી લીધું હોવાની ઘટનાથી આસપાસના લોકો પણ હતપ્રભ છે સૌ કોઈ આ જે ઘટનાને લઈને ચિંતિત છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ અને હવે વાત કરીએ હાર્ટ એટેકથી નાની ઉંમરમાં મોતની નાની ઉંમરમાં હાર્ટટેકથી મોતના બનાવો ચિંતાનો વિષય છે રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે બત્રીસ વર્ષીય યુવતીના કપડા ધોતા ધોતા એટેકથી મોત થયું મવડી ચોકડી પાસે મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે ચાલીસ વર્ષીય વ્યક્તિનું ભોજન કરતા સમયે મોત થયું રામપીર ચોકડી પાસે ભોજન લેતા એટેક આવ્યો હતો તબીબોનું માનવું છે કે હાર્ટ એટેકની ઘટનાઓ વધવા પાછળ બદલાતી જતી લાઈફ છે જે લોહી પોચાડે છે એ નળીઓની દિવાલની અંદર ચરબીના થર જામવાને કારણે જેનો જે શરૂઆતનો તબક્કો હોય છે જે ચરબીનો ગઠ્ઠો થોડો જામવા માંડે છે નળીમાં એને મેડિકલ ભાષામાં પ્લેક કહેવામાં આવે છે કે જેમાં દિવાલની અંદર એક ચરબીનો ગઠ્ઠો જામી જાય છે અને સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આ ગઠ્ઠો મોટો થતો જાય નળીની અંદર સંકળાશ વધતી જાય અને જયારે આ સંકળાશની માત્રા સિત્તેર ટકાથી વધે ને ત્યારે એટેકનું જોખમ ઉભું થતું હોય છે કે ભલે આ ગઠ્ઠો જે જામ્યો છે એની માત્રા બહુ ભારે નથી પણ એ તૂટી જાય છે અને એમાંથી જે ચરબી રિલીઝ થાય છે એ નળીને એકાએક બ્લોક કરીને હાર્ટ એટેક ને જોખમ આપે છે અને આમાં આ થવા માટેનું કારણ છે કા અતિશય વધારે પડતો શારીરિક શ્રમ અથવા તણાવ આ જે ઘટનાઓ બની રહી છે એમાં આપણે બધાએ એક વસ્તુ સ્વીકારી લેવાની છે કે જે છેલ્લા ત્રણ વર્ષમાં જબરજસ્ત તણાવ આપણે બધાએ ફેસ કર્યો છે એને કારણે નળીઓમાં પ્લેટ બનવાની શરૂઆત બધાને થઈ ગઈ છે હવે એની સાથે આપણો શ્રમ આપણી લાગણીના આવેશ એ બધી વસ્તુ જ્યારે ભળે છે ત્યારે આવી એકાએક દુર્ઘટના આપણી સામે આવે છે એટલે આ ઘટનાથી બચવા માટે આપણે ફરીથી આપણા જીવનશૈલી ઉપર ધ્યાન આપવાનું છે અને ઓલરેડી જે આપણે સમસ્યાનો ભોગ બની ગયા છીએ એમાંથી આવી દુર્ઘટના ન બને એના માટે નિયમિત ચેકઅપ અને તપાસ કરાવી લેવી જરૂરી છે અમારી સાથે ન્યૂઝ ઇટિન સંવાદદાતા હાર્દિક પણ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું હાર્દિક જે રીતની આ ઘટનાઓ છે ડોક્ટરોનું પણ આ રીતે તર્ક આવી રહ્યું છે જે મહિલાનું પણ મૃત્યુ થયું આ તમામ વાત મહત્વની થઈ રહી છે કે યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે મોતનું પ્રમાણ વધી રહ્યું છે ચોક્કસથી સિદ્ધાર્થ જે ગઈકાલે એક જ દિવસમાં બે યુવાનો બે લોકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે જેમાંથી એક ચાલીસ વર્ષીય યુવતી કે જે મોવડી વિસ્તારમાં રહે છે તે પોતાના ઘરે કપડા ધોતા હતા અને એ સમયે જ તેમને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો અને પરિવારજનો દવાખાને લઈ જાય પહેલા જ તેમના જ ઘરે તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ થયું હતું તો બીજી તરફ જે ચાલીસ વર્ષીય જે પુરુષ છે એ આ પુરુષ તેઓ પોતાના ઘરે જમી રહ્યા હતા જે તેઓ રાજકોટના રામાપીર વિસ્તારમાં રહે છે અને

રોગના નિષ્ણાંતો હોય છે તેમની સાથે ન્યૂઝ એટીનની ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અત્યારની જે રહેણી કેણી છે તે સૌથી વધુ જવાબદાર છે રાજકોટમાં જે છે પહેલાં બે મહિના પહેલાં જે છે ક્રિકેટ રમતા રમતા યુવાનોના મોત થતા હતા જે છે જીમમાં જતા હોય અને મૃત્યુ થયા હોય હવે તો જે ઘરે પોતાના ઘરે હોય તો પણ જે છે મૃત્યુ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે યુવાનો માટે ખૂબ જ ચિંતાનો બાબત કહી શકાય તો સાથે સાથે આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાની બાબત કહી શકાય કેમ કે આરોગ્ય વિભાગનું માનવું છે કે જે રીતના અત્યારે જીવનશૈલી બદલાઈ રહી છે લોકો સ્ટ્રેસ લઈ રહ્યા સ્ટ્રેસના કારણે જે છે હાર્ટ એટેક આવી રહ્યા છે તો સાથે સાથે ખાણીપીણીમાં પણ જે છે એ જવાબદાર છે એમના કારણે પણ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે પેલા જે છે પચાસ વર્ષથી વધુની ઉંમરના લોકો હોય તેઓ હાર્ટ એટેકનો શિકાર બનતા હતા પરંતુ હવે જે છે ત્રીસ વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીના જે લોકો હોય છે તે પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો ડોક્ટરોના મતે પણ એક તો માનસિક તણાવ જે છે મોટું કારણ માનવામાં આવી રહ્યું છેલ્લા ત્રણ વર્ષની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ જે શારીરિક શ્રમમાં પણ ખૂબ જ મોટો વધારો જે થતો હોય છે તેના કારણે આ ઘટના ઘટતી હોય છે છ અલગ અલગ તસવીરો છ અલગ અલગ લોકોના આ મોતના સમાચાર રાજકોટથી સુરતથી સામે આવ્યા હતા કે જેમાં નાની ઉંમરે લોકોએ જીવ ખોવા પડ્યા છે યુવાનોમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને રમત રમતા યુવકોને એટેક આવવાના કિસ્સા વધ્યા છે અને રમતા રમતા યુવકોનું મોત થઈ રહ્યું છે થોડા સમય પહેલા હળવદમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત હતું મોતના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને આ ઘટનામાં પિસ્તાલીસ વર્ષીય મયુર મકવાણા નામના યુવકનું મૃત્યુ નિપજ્યું રાજ્યમાં બે મહિના જેટલા દિવસમાં રમતા રમતા મોતની આ નવમી ઘટના સામે આવી હતી ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય બન્યો છે હા તરફ વેકેશનમાં અમરેલી ફરવા જવાનો પ્લાન છે તો આ જગ્યાએ જોવાનું બિલકુલ ચૂકતા નહીં નહીં શાળા કોલેજમાં ઉનાળું વેકેશન શરૂ થઈ ગયું હોય ત્યારે હવે અમરેલી જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અમરેલીના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક ગળધરા ખોડિયાર તુલસીશ્યામ સહિતના પ્રવાસન સ્થળો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ઉનાળુ વેકેશન એટલે કે હરવા ફરવાની મોસમ અને એમાં પ્રકૃતિની ગોદમાં વસેલા ધારી તુલસીશ્યામ અને નિહાળવા એ છે વેકેશનની શરૂઆત થતાં જ હવે સહેલાણીઓનો પ્રવાહ ધીમે ધીમે અમરેલી જિલ્લા તરફ વળી રહ્યો છે ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક ગળધરા ખોડિયાર મંદિર તુલસીશ્યામ સહિતના પ્રવાસન સ્થળો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જોકે હજુ અહીં પ્રવાસીઓની ભીડ નથી પરંતુ આવતા દિવસોમાં અહીં પ્રવાસીઓ ભારે ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવું જોવા મળી રહ્યું છે धारीखोडिया माताजी નું મંદિર છે અહીંયા મેં અમારા પરિવાર સાથે ફરવા આવ્યા છીએ અને बाजूમાં સફારી પાર્ક છે જ્યાં વન્યજીવો છે ખાસ કરીને સિંહ જેવા પ્રાણીઓ છે જેની અમે મજા જોઈ શેર તेंदુઆ અને હરણ વગેરા બહુત اچھا દેખનો કો મિલા ઓર બહુત اچھا અનુભવ હુમકો અમારે ફેમિલી બહુત ખુશ હે હમ સોચેંગે કી દુબારા ભી હમ યહાં પે ભી આય ધારીગીર बाजू ઘણી બધી ટ્રાફિક તમને જોવા મળે છે પર્યટકોની અને પર્યટકો અહીં સફારી પાર્ક છે ખોડિયાર ડેમ છે ત્યાં વધુ પર્યટકો આવે છે ઓળખ લીધા વગર કોઈને ઘરે કામ પર રાખવું ભારે પડી શકે છે આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે જેમાં ઘર ગાંઠીએ જ માલિકને ત્યાં ધાડ પાડી છે મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા ચંદ્રકાંતભાઈ પરિવાર સાથે પ્રસંગમાં ગયા હતા પ્રસંગમાંથી પરત આવતા ઘરની તિજોરીનો સામાન વેર વેરવિખેર થયેલો જોતા ચોરી થયાની શંકા ગઈ કિંમતી દાગીના રોકડ રકમ ગાયબ હતી પરંતુ ઘરની ચોકી કરતો ચોકીદાર સદે બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની પણ ગાયબ હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે જ્યારે તપાસ ચાલુ કરી ત્યારે માલુમ પડ્યું કે ચોરીનો માસ્ટર આ ઘરનો પૂર્વ ચોકીદાર રામ બહાદુર નેપાળી છે ઘરમાં ચોકી કરતો સદે બહાદુર અને તેની પત્ની બિંદુ જે ખરેખરમાં તેની પત્ની ન હતી પણ પત્ની તરીકે રહેતી હતી પોલીસે ગણતરીના કલાકોમાં તેઓની ભાળ મેળવી લીધી હતી તેમની ઓરડીની તપાસ કરતા ચાર મોબાઈલ સાથે કુલ આઠ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો સાથે આ ચોરીમાં સામેલ અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે ઘરમાં જે ચોકીદાર તરીકે કામ કરતા હતા મૂળ વતની નેપાળના હતા બંને અને એ બાબતે એના મૂળ વતનની તમામ તપાસ કરવા માટે ક્યાંથી આવ્યા હતા એને નોકરી ઉપર કોણ લખાયા હતા આ બાબતની તમામ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મદદ લઈને આજે જે છે આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને એના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલા છે ખેડા જિલ્લાના વનોડ પાસે મહી કેનાલમાંથી બે બાળકો અને મહિલાની લાશ મળી આવેલ છે મૃતદેહ કેનાલમાં તરતા જોઈ સ્થાનિકોએ તેને બહાર કાઢ્યા હતા ત્યાર પછી પોલીસને ફોન કરીને કરીને ઘટનાની જાણ કરી હતી હતી પોલીસે લાશની ઓળખ મોકલી આપી પહેલા માત્ર બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે પોલીસ વાલીઓની શોધ કરી રહી હતી પરંતુ થોડી વારમાં પોલીસને જાણ થઈ કે મહિલાની લાશ પણ મળી આવી છે ત્યારે પોલીસે ઘટના સ્થળે જઈને કેનાલમાંથી મહિલાની લાશ પણ બહાર કાઢી હતી ગ્રામજનોનું કહેવું છે કે મહિલા માનસિક રીતે બીમાર હતા

આ બે લાશો આજે સેવાલિયા દવાખાને મળી આવેલ છે એ સાહેબ કાલે દસ અગિયાર વાગ્યાથી ઘેરથી નીકળી ગયો અમારે પેર જવું એ રીતે ગામમાંથી નીકળી ગયા બે છોકરો લઈને અને બીજું કંઈ કહેવા રહ્યા નહીં હું મારે પેર જવું રીતે કંઈ નીકળી ગયા એ છોકરાઓ તો સારા પણ બેનની થોડીક માનસિકતા ઓછી હતી એ બે બે વખત નીકળી જ ગયો એ રીતે કહીને પણ બે ત્રણ વખત તો બીજા ગામમાંથી શોધી લાવતા એમ કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના બોગસ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મહિલાઓને પરેશાન કરનાર વ્યક્તિને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે જયંતી ભાનુશાળી નામના ઇન્સ્ટાગ્રામમાં બનેલી ફેક એકાઉન્ટની જાણ તેમના પરિવારને થતા પરિવારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમદાવાદ એસઓજી ટીમે તપાસ કરતા ભાનુશાળીની હત્યાના આરોપી જયંતી ઠક્કરના સગાએ આઈડી બનાવી હોવાનું ખુલ્યું હતું ત્યારે આજે અંજારથી આ ભેજાબાદ શખ્સને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આરોપી રાજેશ રૂપારેલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે રાજેશ રૂપારેલે

રાજેશ મોતીરામ રૂપારેલ જાતે ઠાકર છે અને એ અંજાર કચ્છનો રહેવાસી છે અને આ જે આરોપી જે છે એ જે આ સ્વર્ગવાસી જયંતિ ભાનુશાલી છે એમનું થોડાક સમય પહેલાં મર્ડર પણ થયેલું હતું અને એ કેસમાં જે લોકો આરોપી છે આમાં એમના પણ સગાવાળા છે સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝિન ગુજરાતી સાથે